અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ વિશાખાબા ફાઉન્ડેશન અને સન ફાર્મા કંપનીના CSR ફંડમાંથી સિલાઈ અંગેની તાલીમ પામેલ 60 જેટલી મહિલાઓને પ્રમાણપત્રની સાથે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર યોજનાઓ પૈકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓને સન્માનપૂર્વક સ્વાવલંબી બની સ્વરોજગારી મેળવે તે માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યું છે, ત્યારે વિશાખાબા ફાઉન્ડેશન અને સન ફાર્મા કંપની દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સન ફાર્મા કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી 60 જેટલી મહિલાઓને સીવણ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે 60 મહિલાઓને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, સન ફાર્મા કંપનીના પ્લાન્ટ હેડ ભોજુસિંહ ગિરાસે, HR ભદ્રેશ પટેલ સહિતના કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. 60 મહિલાઓને પ્રમાણપત્ર અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ બહેનોને સિલાઈ મશીનો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિશાખાબા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કિંજલબેન ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ કિંજલબા ચૌહાણ, હું વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવું છું. હાલમાં જ આપણા નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બધા જ બહેનો રહે એ હેતુસર સન ફાર્મા લેબોરેટરીઝના CSR ફંડમાંથી અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારની 60 જેટલી બહેનોને ટોટલ 3 મહિના સુધી સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી અને આજે જ સન ફાર્મા લેબોરેટરીઝ લિમિટેડના CSR ફંડમાંથી એ 60-60 બહેનોને પોતે આત્મનિર્ભર થઈ શકે અને રોજગારી મેળવી શકે એ હેતુથી એમને સિલાઈ મશીન આપવાના છે. તો આ પ્રસંગે ડૉક્ટર તુષાર સુમેરા કલેક્ટર શ્રી ભરૂચ અને CSR હેડ પ્લાન્ટ હેડ ભોજુસિંહ ગિરાસે પણ સાથે ઉપસ્થિત રહ્યા છે અને આ સાથે જ સન ફાર્મા લેબોરેટરીઝના સ્ટાફમાંથી ભદ્રેશભાઈ પટેલ, શહેજાદ બેલીમ, વિશાલ જોશી સૌ ઉપસ્થિત રહી બહેનોને ખૂબ સારું માર્ગદર્શન અને શાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર તેમજ સન ફાર્મા લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે સન ફાર્માના CSR ફંડથી એક સારું ટેલરિંગથી સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જ્યાં કાર્યક્રમ થયો છે બહેનો માટે એક સુંદર શરૂઆત છે અને એક સુંદર કાર્ય છે જેના થકી આ બહેનો માટે રોજગારની એક નવી તક ઊભી થશે. આજે અમે આ કાર્યક્રમમાં જોયું એમને ટેલરિંગની તમામ પ્રકારની ટ્રેનિંગ અલગ અલગ પ્રોડક્ટ્સ એનાથી થઈ રહી છે. આને પણ સારું જ્યારે માર્કેટ મળશે ત્યારે આટલા ઘરો માટે રોજગારની એક મોટી તક ઊભી થાય છે, ત્યારે આ બંને ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન અને વધારેમાં વધારે આ પ્રકારની કાર્યવાહી અને આ પ્રકારનું કામ થતું રહે. સરકારશ્રી દ્વારા પણ કૌશલ્ય વિકાસને ખૂબ વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે અને કૌશલ્ય થકી જ્યારે આગળ ધંધો કરવા જાય ત્યારે મુદ્રા લોન જેવી ઓપોર્ચ્યુનિટી પણ સરકારે આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ જો આવું કૌશલ્ય ધરાવે છે તો વિધાઉટ કોલેટરલ એને લોન મળે અને એના થકી એ ધંધો કરી શકે. તો હું સૌને અપીલ કરીશ કે આવા કાર્યક્રમો વધારે થાય, વધારે લોકો જોડાય અને જે જોડાય એ લોકો પણ સરકારશ્રીની લોન વગેરેની યોજનાઓનો લાભ લઈ અને રોજગાર ક્રિએટ કરે. થેન્ક યુ.